કપોદરા પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા માટે કોર્ટે હુકમ કર્યો છે. કપોદરા વિસ્તારમાં પોલીસે યુવકને ઢોર માર માર્યો અને યુવકે કપોદરા પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. 16 જુલાઈના રોજ કપોદરા પોલીસ મથકના વિસ્તારમાં લારીવાળાઓને હેરાન પરેશાન કરતા હોવાની બાબતે નરદીપસિંહ ગોહિલે પોલીસ કર્મચારીઓને રોક્યા હતા. લારીવાળાઓને શું કામ પરેશાન કરો છો તેવું કહેતા જ હાજર પોલીસ કર્મચારીઓએ નરદીપસિંહને નાના વરાછા પોલીસ ચોકી લઈ જઈ તેને ઢોર માર માર્યો હોવાના આરોપો મુકાઈ ગયા છે. કોર્ટે કાપોદરા પોલીસ મથકના કર્મચારી દિલીપ ડી રાઠોડ, સંજય કણજારિયા, જય હરદીપસિંહ, અન્ય પોલીસ કર્મચારી સહિત 5 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ઇન્ડિયન પેનલ કોડની વિવિધ કલમો હેઠળ જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધ્યો છે. 16/7/2021 રોજ એક નરદીપસિંહ ગોહિલને કાપોદરાના 5 પોલીસવાળા ડીડી રાઠોડ, એક હરદીપસિંહ, એક જય નામના ભાઈ તથા અન્ય 2 જણા જેને જોઈએથી ઓળખે, માત્ર લારીવાળાને હેરાન પરેશાન કરતા હોય અને નરદીપે સામાન્ય બાબતમાં એવું કહ્યું સાહેબ શું કામ હેરાન કરો છો, તો એ લારીવાળાને છોડીને નરદીપસિંહને નાના વરાછા પોલીસ ચોકીમાં લઈ જઈ બેફામ માર્યો, એને પગના તળિયે બંને પગ પર ચડી જઈને દંડાથી લાકડી વડે ખૂબ માર માર્યો, 2 રૂમાલ ભરાય એટલું લોહી કાઢી નાખ્યું અને ત્યાર પછી ભોગ બંધાર નરદીપે એના ફાધરને ફોન કરતા ફાધર આવી ગયા પછી એને હોસ્પિટલ પણ જવા ન દીધો, જે તે સમયે પીએસઆઈ દાવરા પણ ત્યાં હાજર હોય, એમણે બનાવ રોકવાના કોઈ પ્રયાસ ન કરતા. ત્યાર પછી 17 તારીખનો ઘટનાક્રમ એવો કે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા એમણે પણ કોઈ કાર્યવાહી ન કરી. 19 તારીખે પીઆઈ સાહેબ એજે ચૌધરી સાહેબે માત્ર નિવેદન લઈને પણ ગુનો દાખલ ન કરતા ફરિયાદ પક્ષે ભોગ બંધારના ફાધર સેલુબા ગોહિલે ગૃહ મંત્રાલય સુધી મૌખિક રજૂઆત કરી. ત્યાર પછી પોલીસ કમિશનર સાહેબે પણ 2 વખત આ કામના ફરિયાદી સેલુબાને રૂબરૂ બોલાવી કોઈ પણ કાર્યવાહી ન કરીને એફઆઈઆર દાખલ ન કરીને છેલ્લે 24 સાથે માત્ર 80 ફરિયાદ દાખલ કરીને, અને આપને એ વાતનું દુઃખ થશે કે 80 ફરિયાદમાં પણ પીઆઈ સાહેબે છેલ્લે અમારે આ બાબતે કશું કરવાનું રહેતું નથી તે પ્રકારની સમજ રસિત ફરિયાદીને પકડાવી દેતા ફરિયાદીએ અમો એડવોકેટ મારફત નામદાર કોર્ટ જેએમએફસી કોર્ટ છે બારિયા સાહેબની કોર્ટમાં 156(3) મુજબની જે તે કાર્યવાહી દાખલ કરતા નામદાર કોર્ટે આજે જવાબદાર પોલીસ કર્મીઓ જે આરોપીઓ છે તેમની વિરુદ્ધ ઇપીકો કલમ 323, 325, 327, 342, 504, 506, 2 ગેરકાયદેસર મંડળી 143, 147, 48, 149, 504, 506, 2 અને ગુજરાત પોલીસ એક્ટ 135 અન્વયે ફરિયાદ નોંધવાનો એસીપી એ ડિવિઝનને આદેશ કર્યો છે અને તે સંબંધે જે 80 ફરિયાદ ફાડેલ હતી તેનો તપાસ આ કામે સામેલ રાખવી એટલે કે 80ને મર્જ કરવી નો ઓર્ડર કર્યો છે અને આ કામે સંપૂર્ણ તપાસનો જે તે અહેવાલ કોર્ટ સમક્ષ 60 દિવસમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. મને ચોક્કસપણે લાગે છે કે ફરિયાદીને આ નામદાર કોર્ટના ઓર્ડરથી ખૂબ જ સંતોષ થયો છે. ન્યાયમાં દેર છે પણ અંધેર નથી.